નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારો મારે યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરવાના છે જે તમારી સ્વ અધ્યયન પોતી છે એમના વિશે તો ધોરણ છ વિદ્યાર્થી મિત્રો અને તમારા ગુજરાતી વિષય દ્વિતીય સત્રનું સોલ્યુશન કરવાના છે તેર નંબરનો પાઠ છે સાગરકાંઠાનો પ્રવાસ સાગરકાંઠા એટલે કે દરિયા કિનારાનો આપણે પ્રવાસ આનું સોલ્યુશન જોવાના છે ચલો વન બાય વન સ્ટાર્ટ કરીએ એ પેલા વિદ્યાર્થી મિત્રો જો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને લાઈક કરો શેર કરો તથા સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બે લાયકન પ્રેસ કરી દો કે જેથી કરીને આવા નવા વિડીયોઝ અને પેપર સોલ્યુશન્સ તમને મળતા રહે હવે અહીંયા ક્વેશ્ચન નંબર એક છે અમે સાગરકાંઠાના રહેવાસી એવું કયા કયા જિલ્લાના લોકો કહી શકે છે તો કે કચ્છ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર અમદાવાદ આણંદ ભરૂચ સુરત નવસારી અને વલસાડ જે લોકો શું કહી શકે છે તો કે અમે સાવર સાગર કાંઠાના રહેવાસી ઓકે હવે ક્વેશ્ચન નંબર બે જોઈએ સૌથી લાંબો દરિયાની સીમા ધરાવતો જિલ્લો કયો છે તો કે સૌથી લાંબો દરિયાઈ કયો છે તો કે કચ્છ જિલ્લો છે જે સૌથી લાંબો દરિયાઈ વાય કયા જિલ્લાની સરહદે અને દેશને અડે છે તો કે વાયવ્ય દિશા એ કચ્છ અને બનાસકાંઠાના સરહદે અન્ય દેશ સાથે અડે છે ક્વેશ્ચન નંબર ત્રણ જોઈએ તમે કયા કયા જિલ્લાનો પ્રવાસ કર્યો છે તો કે અમે અમદાવાદ ગાંધીનગર કચ્છ જુનાગઢ ગીર સોમનાથ બનાસકાંઠા મોરબી સુરેન્દ્રનગર રાજકોટ દેવભૂમિ દ્વારકા આણંદ વડોદરા નર્મદા જિલ્લાનો પ્રવાસ કરેલો છે હવે પ્રશ્ન નંબર બે જોઈએ એક મિનિટ લાસ્ટ પાંચ નંબરનો ક્વેશ્ચન જોઈ લઈએ કયા જિલ્લાની હદ મહારાષ્ટ્રને અડે છે તો છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી અને વલસાડની હદ મહારાષ્ટ્રને અડે છે ઓકે હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર બે તો હવે આપણે શું કરવાનું છે ઉદાહરણ મુજબ બનાવવાના છે અને લખવાના છે ઓકે છે સુખડી પણ મોહન થાળ જેવી પોચી છે ચકલી પણ મોર જેવી સુંદર છે સસલું પણ સિંહ જેવું બહાદુર છે સસલું સાયક નેક્સ્ટ છે સાયકલ પણ દોડે છે કાર જેવી ઝડપે છે બાળક પણ મોટા

આગળ જોઈએ સૂર્યોદય તો કે દરિયા કિનારે સૂર્યોદય મુગ્ધ થઈ જવાય કિનારે સૂર્યોદય સૂર્યાસ્ત જોઈને મુગ્ધ થઈ જવાય હવે જોઈએ ક્વેશ્ચન નંબર ચાર પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર લખો તમને દરિયા કિનારે પ્રવાસ જેવું ગમે છે શા માટે હા મને દરિયા કિનારે પ્રવાસ કરવો ગમે છે કારણ કે મને દરિયાના નાહવાની મજા આવે છે દરિયા કિનારાનું વાતાવરણ ઠંડુ હોય છે દરિયામાં તરત જ જહાજ જોવા તથા નાળિયેરીના પાણી પીવાનો આનંદ આવે છે આગળ જોઈએ હવે દરિયા કિનારે પ્રવાસ કરવો ગમે છે કારણ કે મને દરિયા કિનારે નાહવાની મજા આવે છે વાતાવરણ ઠંડુ જહાજ જોવા મળે ને પાણીનો આનંદ હવે બીજો ક્વેશ્ચન જોઈએ સાગર પીનારા અંજલિ નવ ઢોળા જો બાપુ તો ગોળમેજી પરિષદમાં ભાગ લેવા ગાંધીજી જઈ રહ્યા હતા જયચંદ્ર મેઘાણીને ખાતરી હતી કે બાપુ અપમાન વેઠી લેવાની ઉદારતા ધરાવે છે તેથી તેમણે ગાય ગાયેલું સાગર પીનારા અંજલી ઢોળ જો બાપુ ઓકે હવે આગળ જોઈએ ક્વેશ્ચન નંબર તમારો છે અહીંયા ત્રીજો ક્વેશ્ચન નંબર ત્રણ ક્વેશ્ચન નંબર ત્રણમાં શું છે જોઈએ તો કે ક્વેશ્ચન નંબર ત્રણ તો સોમનાથ પ્રભાસ પાટણમાં આવેલ મનુષ્યના પુરાતત્વને નિશાન નિવાસ કેન્દ્ર છે સોમનાથનું મંદિર અનેક વાર તૂટ્યું પણ ભક્તોની શ્રદ્ધા વધતી રહી અત્યારનું મંદિર સાતમી વખત બન્યું છે માટે સોમનાથ અનેક વાર તૂટ્યું પણ ભક્તોની શ્રદ્ધાને લીધે શું છે સાતમી વાર બની ટકી રાખ્યું છે ઓકે હવે છે ક્વેશ્ચન નંબર તમારો ચાર પૂર્ણ પુણ્યનાથ પર્વત જેવા રવિશંકર મહારાજ આ વાક્ય દ્વારા શું કહેવાયું છે તો રવિશંકર મહારાજ મુખ સેવક તરીકે ઓળખાય છે તેમણે સમાજ સુધારણા સમાજ સેવા અને આઝાદી માટે ઘણા પ્રયત્નો કર્યા હતા રોગચાળાની સ્થિતિ હોય કે હુલ્લડવ બધામાં મહારાજ ખડા પગે લોકોની સેવા કરી છે માટે તેમના પુણ્યમાં પર્વત જેવા કહ્યા છે આગળ જોઈએ હવે ક્વેશ્ચન નંબર પાંચ ગાંધીજીના સત્યાગ્રહથી આખો દેશ બેઠો થયો દેશ બેઠો થવો એટલે શું તો કે ગાંધીજીએ પોતાના દેશની આઝાદી સાથે સાથે દેશમાં સ્વચ્છતા સ્વરોજગારી શિક્ષણ એકતા સંધાય તે માટે પ્રયત્ન કર્યા હતા તેમના પ્રયત્નોના લીધે દેશની પ્રગતિ શક્ય છે માટે કહી શકાય કે ગાંધીજીના સત્યાગ્રહી આખો દેશ બેઠો થયો હવે છે ક્વેશ્ચન નંબર છ ક્વેશ્ચન નંબર છ જોતા પહેલાં વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર જણાવી દઈએ જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય અને ચેનલને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો નોટિફિકેશન બે અને પ્રેસ કરી દો જેથી આવા નવા વિડીયો પેપર્સ અને પેપર્સ રિલેટેડ સોલ્યુશન તમને આરામથી મળી રહે તો ચલો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો ક્વેશ્ચન નંબર સિક્સ અને હા આની સિવાય જો તમારે બીજું સોલ્યુશન જોઈએ તો એ પણ મને જરૂરથી જણાવો કયા વિષયનું સોલ્યુશન છે એ પણ જણાવો હું મારી શાળામાંથી એક વખત સરદાર સરોવર ડ્રેમ પ્રવાસે ગયો હતો લક્ઝરી બસમાં બેસી રાત્રે નીકળ્યા અમે સવારે પહોંચતા દેની ક્રિયા પતાવી અમે સવારે અમે ડેમ જોયો ડેમ વિશે અમને ગાઈડની મદદની જાણકારી મેળવી ત્યારબાદ જ્યાં વીજળી પેદા થાય છે તે ટનલ જોઈ પાછા ફરતા અમે પહોંચ્યા ગયા જ્યાં સ્વામિનારાયણ મંદિર જોયું નર્મદા નરી નદી કરનારી અને ચાણોદ પણ જોયું આમ પ્રવાસમાં અનેક આનંદ સાથે જાણકારી પણ ખરેખર મળી આગળ જે પ્રશ્ન નંબર સાત ગાંધીજી ઉદાર દિલવાળા હતા તો કે દરિયાદિલના હતા નેક્સ્ટ કૃપા વરસાવી તો કે અમી વાદળી ઉઠી રૂઢિપ્રયોગનો અર્થ આપણે કરવાનો છે આગળ જોઈએ હવે વર્ગમાં આવતા પાટિયા તરફ જોયું સોમનાથે પ્રવેશ કરવાની સાથે પાટિયા પર નજર કરી વાક્યમાં મળતા આવતા વાક્યપાઠમાંથી શોધવાના છે તમે જગ્યાઓ પસંદ કરી એ ગમ્યું સ્થળ પસંદ કર્યા એ ગમ્યું બાપુ અપમાન સહન કરવાનું ઉદારપણું છે તો કે બાપુ અપમાન વેઠી લેવાના ઉદારતા ધરાવે છે દ્વારકાથી ભારત આવી શકાય છે તો કે દ્વારકા દ્વારકાલે ભારતના સમુદ્ર માર્ગે પ્રવેશવાનું દ્વાર દરિયો આગળ જોઈએ હવે અહીંયા તમને થોડાક પ્રવાસ સ્થળ આપેલા છે સાથે સાથે એના વિશેની માહિતી આપેલી છે પેલું છે માધવપુર રાષ્ટ્ર નું વૃંદાવન વિશાળ અને ઉજ્જળ ઉજળો દરિયા કિનારો માંડવી કચ્છ જિલ્લામાં દરિયા કિનારાનો બીચ વહાણ બનવાનો ઉદ્યોગ તિથલ તિથલ દરિયા છે કાળી રેતી માટે જાણીતું છે છે કોટેશ્વર રાવણ સાથે જોડાયેલી દંતકથા પ્રાચીન શિવલિંગ આગળ ધોલેરા તો ખંભાતના અખાતનું પ્રાચીન બંદર છે લોથલ તો કે હડપ્પી સંસ્કૃતિનું કેન્દ્ર છે તિથલ તિથલ દરિયા કિનારો છે ભવનાથ તો કે ગિરનાથની તળેટીમાં સુવર્ણરેખા નદીના કિનારે ભવનાથ ભગવાનનું પ્રાચીન મંદિર આવેલું છે જેમાં સ્વયંભૂ શિવલિંગ આવેલું છે દાંડી દાંડી મીઠાના સત્યાગ્રહ માટે જાણીતું છે હવે આગળ જોઈએ અહીંયા તમને થોડાક પંક્તિ જવાબ લખવાના છે અને કણે લખ્યા છે એ તો પુણ્યના પર્વત જેવા રવિશંકર મહારાજ તો સ્વામી આનંદે સાગર પીનારા અંજલી તો કે જવરચંદ્ર મેઘાણી આજ મહારાજ જલરાજ જ જલ ઉદય જોઈને તો કે કવિકાંત હવે ક્વેશ્ચન નંબર જોઈએ આપણે અગિયાર અહીંયા તમારે ક્રિયાપદ નામ જોડી ક્રિયાપદ જોડી બનાવવા નામ પદ અને ક્રિયાપદ જોડી અને શબ્દો બનાવવાના છે તો નીચે છે નામ પદ અને અહીંયા છે નામ પદ સાથેના ક્રિયાપદ દેડકો કુદિયો કબૂતર ઉડિયું મીના દોડી રીંગણી વાવી દોડવીર દોડિયો મોર ટૂંક્યો મેઘ વરસ્યો ગાય બેઠી ફૂલ ખીલ્યું છોકરોય હસી ઓકે તો આવી રીતે તમારે અહીંયા મેં બધા જ આન્સર કમ્પ્લીટ આપી દીધા છે તો વિદ્યાર્થી મિત્રો તમે વન બાય વન બધાનું સોલ્યુશન લખી શકો છો અને સ્ક્રીનશોટ પાડીને પણ તમે લખી શકો છો જો પસંદ આવ્યો હોય વિડીયો મારો તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દો હેવ અ ગુડ ડે